પ્રજાપતિ દેવાય ભ્યો નમઃ, પુત્ર દેવાય ભ્યો નમઃ, શ્રાદય મહામંગલમ ફલપ્રદમ માસોદમ માસે મા માસે શુક્લ પક્ષે ચૌદ શનિવાસરે માતુશ્રી હરબાઈમાં નામને કહેતશે મોક્ષ પ્રાપ્તિ હશે, બીજો લોક પ્રાપ્તિ હશે, સદગતિ પ્રાપ્તિ હશે. પ્રથમ દિવસે દશા નામના શ્રાદ્ધ કર્મ નિમિત્ત કાગવાસ ગૌગ્રા સ્વાન ભાગ ભોજનમ અહમ કૃષ્ણાર્પણ મસ્તુ કરીશ. એક ભાગ માંથી ત્રણ વખત નાખી દે. કાગવાસ આવે, ગળપણમાં આવે ત્યારે દરેક મનુષ્ય એ સમજવું કે હવે મારું મૃત્યુ કાળ નજીક છે. જ્યારે મનુષ્યનું શરીર વ્યાધિયુક્ત એટલે રોગોથી ઘેરાઈ જાય છે ત્યારે મનુષ્ય સમજવું કે તેનો મૃત્યુ કાળ નજીક છે. ભગવાન કહે છે કે ગરુડજી, કોઈ પણ મનુષ્ય પોતાના કાનમાં પોતાની આંગળી મૂકે અને જો તેને ગરડ એવો અવાજ ન સંભળાય તો તે મનુષ્ય સમજવું કે 6 મહિનામાં તેનું મૃત્યુ નિશ્ચિત છે. તો ભગવાન કહે છે કે ગરુડજી, મનુષ્ય જેવો ઉત્તમ દેહ મળવા છતાં જો મનુષ્ય હરિ સમરણ ન કરે, ઈશ્વરનું નામ સમરણ ન કરે તો ભગવાન કે તે જીવની ગતિ થતી નથી. માટે દરેક મનુષ્ય વૃદ્ધાવસ્થામાં સતત ભગવાનનું નામ સમરણ કરવું. જે મનુષ્ય કૃષ્ણ રામ આવા પવિત્ર ભગવાનના નામોનો ઉચ્ચાર કરતા કરતા પોતાનો દેહ છોડે છે. ભગવાન કહેવા લાગ્યા કે ગરુડજી, કોઈ બીમાર મનુષ્યને બોલાવવા માટે જ્યારે જવું તો બીમાર મનુષ્યની પાસે હંમેશા ભગવાનના નામોનું ઉચ્ચારણ કરવું. જે મનુષ્ય સતત કૃષ્ણ આવા પવિત્ર નામોનો ઉચ્ચાર કરે છે અને જેના મુખમાંથી મંગલમય કૃષ્ણ ભગવાનનું નામ સદા નીકળે છે તે મનુષ્યને ધાર્મિક મનુષ્ય ગણવો. આવા મનુષ્યોની મૃત્યુ પછી ઉત્તમ ગતિ મળે છે અને તે મનુષ્યનો જીવ ધર્મરાજાના દરબારમાં જાય છે. યમ ધર્મરાજા પણ પોતાના દૂતોને કહે છે કે હે દૂતો, પૃથ્વી ઉપર જે મનુષ્ય નાસ્તિક છે, પાપી છે, જે કોઈ પણ મારું નામ સ્મરણ કરતા નથી એવા પાપી મનુષ્યોને તમે લઈ આવો. જે સદા પુણ્યશાળી મનુષ્ય છે, ભગવાનનું નામ સ્મરણ કરે છે, જેની જીભેથી સદાય મંગલમય ભગવાનનું નામ નીકળે છે આવા મનુષ્યોને યમના દૂતો પણ લઈ જતા નથી. તો ભગવાન કહે છે કે હે ગરુડજી, દરેક મનુષ્ય વૃદ્ધાવસ્થામાં પોતાનો મૃત્યુકાળ નજીક આવ્યો છે આવું સમજી અને પહેલા તો સંસારની માયામાંથી મુક્ત થવું. જો મનુષ્યને વૃદ્ધાવસ્થા સુધી વૈરાગ્ય પ્રાપ્ત ન થાય તો ભગવાન કે તે જીવ ઈશ્વરનું ભજન કરી શકતો નથી અને જેથી તે જીવને વારંવાર 84 લક્ષી યોનિઓમાં જન્મ ધારણ કરવો પડે છે. ભગવાન કહેશે કે ગરુડજી, મનુષ્યનો જન્મ ક્ષણિક જન્મ છે. આ સંસાર સાગરમાં મનુષ્ય મોહ અને માયાથી બંધાયેલો છે. જો વૃદ્ધાવસ્થા સુધી મનુષ્ય મોહ માયામાંથી મુક્ત ન થાય તો ભગવાન કે તે જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈ શકતો નથી. 84 લક્ષ યોનિઓ ભટકી અંતે મનુષ્યનો દેહ પ્રાપ્ત થાય છે. તો ભગવાન કહે છે કે મનુષ્ય જેવા ઉત્તમ દેહમાં મનુષ્યનો જીવ આવે છે અને જે તો ઈશ્વર ભજન ન કરે, કોઈ પવિત્ર તીર્થયાત્રા ન કરે, કોઈ ગંગા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન ન કરે, એકાદશી જેવા વ્રત ઉપવાસ ન કરે તો ભગવાન કહેશે કે આવા જીવો મનુષ્ય લોકમાં આવ્યા પછી પણ ઉત્તમ ગતિ પામી શકતા નથી. તો ભગવાન કહેશે કે હે ગરુડજી, મૃત્યુ કાળ જ્યારે મનુષ્યનો નજીક આવે ત્યારે પહેલા તો મનુષ્ય મૃત્યુના ભયમાંથી મુક્ત થવું.
જે મનુષ્ય મૃત્યુના ભયમાંથી મુક્ત થાય છે તે જ ઈશ્વરનું નામ લઈ શકે છે. મૃત્યુના ભયમાં પીડિત મનુષ્ય ક્યારે ઈશ્વર ભજન કરી શકતો નથી. માટે દરેક મનુષ્યોએ વૃદ્ધાવસ્થામાં મૃત્યુકાલથી નિર્ભય થવું, કારણ કે આ સંસાર સાગરની અંદર જે કોઈ મનુષ્ય ભેગા મળે છે તે તેના પૂર્વજન્મના સંસ્કારથી મળે છે. જેમ એક પરબે પાણી પીવા માટે અનેક મનુષ્યો ભેગા થાય છે, પોતપોતાનું પાણી પી અને મનુષ્યો જતા રહે છે, તે જ પ્રમાણે આ સંસાર સાગરમાં માતા પિતા પુત્ર ભાઈ બહેન આ બધા પૂર્વજન્મના સંસ્કારથી ભેગા મળે છે. જ્યારે તેના સંસ્કાર પૂર્ણ થાય છે ત્યારે પોતાના સગા સંબંધીઓ વચ્ચેથી જીવ વિદાય લે છે અને જીવ તેનો આગળનો નવો જન્મ ધારણ કરે છે. તો ભગવાન કહેવા લાગ્યા કે હે ગરુડજી, આપણા ધર્મશાસ્ત્રમાં કહેલું પોતાના હસ્તે અષ્ટદાન એટલે આઠ પ્રકારનું દાન કરે તો તે જીવ ક્યારે પણ નરકની ગતિને પામતો તે કે મારા પરસેવામાંથી ઉત્પન્ન થયેલા છે. તલનું દાન કરવાથી દૈત્ય અને દાન્યો અસુર આ બધા સંતોષ પામે છે. પછી ભગવાન કહેવાય છે કે હે ગરુડજી, યમલોકની અંદર જતા જતા રસ્તામાં એક ભયંકર વૈતરણી નામની નદી આવે છે. આ ભયંકર વૈતરણી નામની નદીને જોઈને મનુષ્યના જીવો ખૂબ જ વેદના અને વ્યથા ભોગવે છે. એ સમયે ભગવાન કહે છે કે આપણા શાસ્ત્રના અનુરોધ પ્રમાણે મૃત્યુ પામનાર મનુષ્યની પાછળ ગાયનું દાન કરવામાં આવે તો તે જીવને વૈતરણી નદી ગાયના પૂંછડા વડે તે પકડી અને પાર કરે છે. આવું આપણા ધર્મ અને શાસ્ત્રમાં વિધાન કહેલું છે. તો ભગવાન કહે છે કે હે ગરુડજી, આ બધા દાનો મૃત્યુ પામનાર માણસની પાછળ કરવામાં આવે છે અને જે કોઈ આ દાનો કરે છે તે જીવને ત્યાં પ્રાપ્ત થાય છે. તો ભગવાન કહે છે કે હે ગરુડજી, આ સંસાર સાગરની અંદર દરેક મનુષ્ય સદા ધર્મનું આચરણ કરવું અને ધર્મના આચરણ કરી શાસ્ત્રના નિયમ પ્રમાણે દરેક મનુષ્યએ પોતાનું જીવન વ્યતીત કરવું. જે મનુષ્ય ધર્મનું આચરણ કરી અને જીવન જીવે છે અને ધર્મ અને શાસ્ત્રોમાં બતાવેલા દાન પુણ્ય આદિ કર્મ કરતો રહે છે તે જીવ ત્યારે નરકની ગતિને પામતો નથી. મનુષ્ય આ જન્મમાં જે પ્રકારનું કર્મ કરે છે, કોઈ શુભ એટલે સારા કર્મો કરે છે તો તેને આગળ જન્મમાં સારા ફળ મળે છે, કોઈ નિષેધ એટલે નાસ્તિક કર્મો અશુભ કર્મો કરે છે તો મૃત્યુ પછી તે જીવને અશુભ ફળ ભોગવવું પડે છે. તો ભગવાન કહે છે કે હે ગરુડજી, આ રીતે મેં તમને મૃત્યુ પામનાર મનુષ્યની પાછળની વિધિ કહી. ઇતિ શ્રી ગરુડ પુરાણે સ્વારો દ્વારે આપુર દાન નિરૂપણ નામ આઠમો અધ્યાય. બોલો વિષ્ણુ ભગવાન દેવ કી જય. પક્ષીરાજ ગરુડ અધ્યાય નવમો. ગરુડ વાચ. હવે ગરુડજી કહેવા લાગ્યા કે હે ભગવાન, મૃત્યુ સમયે જે દાન કરવાના હતા તેની કથા સાંભળી અને હું પવિત્ર થયો છું, પણ મનુષ્યનું મૃત્યુ જ્યારે થાય એ સમયે કયું કર્મ કરવું જોઈએ તે મને કહો. જ્યારે કોઈ મનુષ્ય મૃત્યુ પામે તો તેની પાછળ ત્યારે જ શું કર્મ કરવું જોઈએ. ત્યારે ભગવાન કહેવા લાગ્યા કે ગરુડજી, સંસારમાં શાસ્ત્રોક્ત અને વૈષ્ણવ સંપ્રદાય પ્રમાણે હું તમને વિધિ કહું છું. કોઈ મનુષ્ય મૃત્યુ પામે તો પહેલા તો પોતાના ઘરમાં તુલસી વૃક્ષના ઝાડ નીચે ગાયના છાણથી ભૂમિને લીપી નાખવી. ભગવાન કહેશે કે જેના ઘરમાં તુલસીનું વૃક્ષ છે તેનું ઘર તીર્થ સમાન પવિત્ર છે. માટે દરેક મનુષ્યએ પોતાના ઘરમાં તુલસીનો છોડ અવશ્ય રાખવો. મૃત્યુ પામનાર મનુષ્યને તુલસીના વૃક્ષ પાસે ગાયના છાણથી જમીન લીપી અને તેમાં સુવાડવો. પછી કહેશે કે તેની બાજુમાં ડાબળો વેરવો. ભગવાન કહે છે કે ગરુડજી, ડાબળામાં ત્રણ દેવ રહેલા છે. મૂળમાં બ્રહ્માદેવ, મધ્યમાં વિષ્ણુદેવ અને ટોચમાં રુદ્રદેવ રહેલા છે.
મૃત્યુ પામનાર મનુષ્યના દેહની પાસે ડાબડો મૂકવાથી તે દેહ પવિત્ર બની જાય છે. પછી ભગવાન કહે છે કે મૃત્યુ પામનાર મનુષ્યના મસ્તક પર ભસ્મ એટલે માટીથી લેપ કરવો, પછી તેને સ્નાન આદિ કર્મ કરાવી નવા વસ્ત્રો પહેરાવવા અને દરેક પરિવારના પુત્રોએ ભેગા મળી પોતાની હજામત કરી નવા વસ્ત્રો પહેરી સ્નાન કરી પવિત્ર થઈ અને મૃત્યુ પામનાર મનુષ્યના દેહ પાસે આવવું. બધા ભાઈઓએ ભેગા મળી મૃત્યુ પામનાર મનુષ્યના દેહની પાસે આવી પોતાના ગોત્રનો ઉચ્ચાર કરી અને તેના મુખમાં ગંગાજીનું પાન કરાવું અને તુલસીનું પાન મૂકવું. ભગવાન કહે છે કે હે ગરુડજી, મૃત્યુ સમયે જો મનુષ્યના મુખમાં ગંગાજીનું એક ટીપું પણ મૂકવામાં આવે નિસંદેહ તે જીવને મુક્તિ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે ભગવાન કહે છે કે ઘણા પૂર્વેનો એક આખ્યાન છે, એ પારધી અનેક જાતના હિંસા કરી પશુ પક્ષીઓને મારી જંગલમાં જીવન વિતાવતો હતો. ભગવાન કહે છે કે ગરુડજી, એક દિવસ એક હિંદીનો જીવને નરકમાં નાખવાના હતા, પણ બન્યું એવું કે તે પારધીનું હાડકું લઈ અને કાગડો ગંગા નદી ઉપરથી ઉડ્યો. કર્મ સંજોગે કાગડાના મુખમાંથી એ હાડકું ગંગા નદીમાં પડ્યું. જેવું પારધીનું હાડકું ગંગા નદીમાં પડ્યું તો તે નરકે જવાનો હતો, છતાં પણ તેને મુક્તિ મળી ગઈ. તો ભગવાન કહેવા લાગ્યા કે હે ગરુડજી, આ મનુષ્ય સંસારમાં સંસાર સાગરમાં પવિત્ર નદી ગંગા છે, માટે દરેક મનુષ્ય મૃત્યુ પામે ત્યારે મુખમાં ગંગાજીનું પાન અવશ્ય કરાવો. આ પ્રકારે ભગવાન કહેશે કે પ્રથમ વિધિ કરવી, પછી દરેક પુત્રોએ ભેગા મળી મૃત્યુ પામનાર મનુષ્યના દેહને સ્મશાનમાં લઈ જવો. જે પુત્ર પોતાના માતા પિતાના સબને સ્મશાન સુધી લઈ જાય છે તેને એક એક ડગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. માટે આ પ્રમાણે ભગવાન કહેશે કે દરેક મૃત્યુ પામનાર મનુષ્યની પાછળ આ વિધિ કરવી. ભગવાન કહેશે કે મનુષ્યનું શરીર પંચ તત્વોમાંથી બનેલું છે. આ મનુષ્યના શરીરની ત્રણ અવસ્થાઓ છે. જો તેને બાળવામાં ના આવે તો તેમાં કીડા પડી જાય છે, બાળવામાં આવે તો તેની ભસ્મ બની જાય છે, એ ભસ્મ બીજા જીવો ખાય તો તેમાંથી વિષ્ઠા બની જાય છે. એટલે મનુષ્યના શરીરની આવી ક્ષણિક અવસ્થા છે. મનુષ્યના શરીરમાં પંચ તત્વો આવેલા છે, જેમાં એક પૃથ્વીનું તત્વ છે, એક વાયુનું તત્વ છે, એક અગ્નિનું તત્વ છે, એક જળનું તત્વ છે અને એક આકાશનું તેજ તત્વ છે. તો ભગવાન કહે છે કે મનુષ્યના પંચ તત્વોમાંથી બનેલા દેહની અંદર ચૈતન્ય સ્વરૂપ આત્મા એ ભગવાન કે મારું સ્વરૂપ છે. તો આ જગતમાં જ્યારે મનુષ્યનું દેહનો નાશ થાય છે ત્યારે ભગવાન કહેશે કે તેના પાંચે તત્વો વિલીન થઈ જાય છે, જેનો ચૈતન્ય રૂપ વિરાજ ગરુડની જય. હવે દસમા અધ્યાયમાં ગરુડજી ભગુક્યથી જેમ જેમ આ ગરુડ પુરાણની કથા સાંભળી રહ્યો છું હું ખૂબ જ પવિત્ર બની રહ્યો છું. હવે ભગવાનને ગરુડજી પ્રશ્ન કરે છે કે ભગવાન, તમારા મુખેથી મેં મૃત્યુ પામ્યા પછી શું વિધિ કરવી પડે તેની મેં હવે મને આની મને કથા કહો. કોઈ પતિવ્રતા સ્ત્રીનો પતિ ભગવાન
ચાલુ છે.